વાલા સુરતીઓ, વાલા ગુજરાતીઓ અને મારા વાલા ભારતીયો, સુરતથી હું યશદી કરંજિયા આપ સાથે થોડીક વાત કરી રહ્યો છું. કોરોના વાયરસ આ મહામારી, એનાથી કોઈ અજાણ નથી. એ એટલી પ્રચલિત થઈ ગઈ છે, પણ એ દિશામાં આપણે શું તકેદારી રાખવી એ આપણી ફરજ બને છે. પરમ દિવસે રાત્રે 8 વાગે આપણા વડાપ્રધાન મોદી સાહેબે આકાશવાણી પર રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો, એમાં પણ આ મહામારીની ગંભીરતા વિશે વાત કરી. વાલા મિત્રો, ખાસ કરીને સિનિયર સિટીઝનો ઘરની બહાર નહીં નીકળે એવી તકેદારી રાખવા વડીલોએ, ડોક્ટરોએ અને આપણા વડાપ્રધાન મોદી સાહેબે પણ કહ્યું છે. દોસ્તો, આ બધી વાતો જો આજે આપણે નહીં સમજીશું, એને સિરિયસલી નહીં લઈશું, તો આવતીકાલે આપણે આપણા બાળકોને શું કહીશું, શું શીખવીશું? હું એટલી જ નમ્ર અરજ કરું છું કે દેશની અંદર આ જીવનમાં માત્ર ને માત્ર આપણા દેશવાસીઓ, આપણું કુટુંબીઓ અને તમામને માટે તકેદારી રાખવા રાષ્ટ્રજોગ જે વિનંતી કરવામાં આવી છે એને પૂરેપૂરો આપણે સહકાર આપવો જરૂરી છે. છેલ્લી વાત કે મરણ પછી સ્વર્ગમાં જવું બહુ મહત્વનું નથી, પણ જીવતા જીવત આ ધરતી પર આપણા સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મોથી આ ધરતી પર સ્વર્ગ રચવું જરૂરી છે. અને એ સારા વિચારો, એ સારા શબ્દો, એ સારા કર્મો એ મહામારી પ્રત્યે આપણો જીવંત મહામારી પ્રત્યે આપણે જીવંત રહીને પૂરેપૂરો એની સામે તકેદારી રાખીએ, એને નાશ કરવાની પૂરી કોશિશ કરીએ અને આપણા દેશને એમાંથી બચાવી લઈએ. વાલા સુરતીઓ, એક વાત વધુ કહેવાની, આવતીકાલે એટલે રવિવારે જનતા કર્ફ્યુ છે. આપણા વડાપ્રધાને અને આપણા મુખ્યમંત્રીશ્રીએ પણ આ વાત રેડિયો પર, આકાશવાણી પર વારંવાર કરી છે. તો આપણે સંપૂર્ણપણે આ જે આપણને હુકમ કર્યો છે, જે અરજ કરી છે, જે વિનંતી કરી છે, તે જનતા કર્ફ્યુને સફળ બનાવીને આ મહામારીની સામે આપણે રક્ષણ મેળવીએ. એ જ દુઆ. આમીન.